गुड मॉर्निंग विद्यार्थी मित्रों, હવે આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંસ્પંદન અસર। તો સૌપ્રથમ સંસ્પંદન અસર કહેવાય કોને? એને સિમ્પલ શબ્દોમાં કહું તો પાઈ બંધના સ્થાનમાં ફેરફાર થવાની ક્રિયા છે। પાઈ બંધના સ્થાનમાં ફેરફાર થવાની ક્રિયા છે अबंधकारक इलेक्ट्रॉन युग्म वच्चे पारस्परिक क्रिया ना कारणे अणुमा ध्रुवीयता उत्पन्न थाय छे। अणुमा शुं उत्पन्न थाय छे? ध्रुवीयता उत्पन्न थाय छे, जेने સંસ્પંદન અસર કહે છે। આ સંસ્પંદન અસરના બીજા નામ છે મેસોમેરિક અસર અથવા તો મધ્યવયવતા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો અહીંયા તમે કહો સંસ્પંદન અસરની વાત કરીએ તો કે બે પાઇબંધની પારસ્પરિક ક્રિયા અથવા પાઇબંધ અને અબંધકારક इलेक्ट्रॉन युग्म वच्चे पारस्परिक क्रिया ना कारणे अणुमा ध्रुवीयता उत्पन्न थाय छे, जेने शुं कहेवाय छे? संस्पंदन असर कहे छे। तमने हमणा कीधुं में के संस्पंदन असर ने सिंपल शब्दोमां केवुं होय तो पाई बंधना स्थानमां फेरफार थवानी क्रिया। हमणा उदाहरणमां आपणे जोईशुं केवी रीते। તેના બીજા નામની વાત કરી તો કે મધ્યવયવતા અને મેસોમેરિક અસર કહેવાય। એની સંજ્ઞા છે કેપિટલ આર અથવા તો કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે અથવા તો સાંકેતિક રીતે આ રીતે તીર વડે એને દર્શાવવામાં આવે છે। સંસ્પંદન અસરના બે પ્રકાર છે। સંસ્પંદન અસરના બે પ્રકાર છે, ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર। तो हवे आपणे धन संस्पंदन असर नी वात करीए। बेटा कोने कहेवाय? तो आ असर नी अंदर इलेक्ट्रॉन जे छे आ इलेक्ट्रॉन संयुग्मित प्रणाली में जोड़ायेला परमाणु अथवा तो विस्थापित समूह थी दूर स्थानांतर पामता होय। કહેવાનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન જે છે એ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલો જે પરમાણુ હોય વિસ્થાપિત સમૂહ હોય આ વિસ્થાપિત સમૂહથી એ ઇલેક્ટ્રોન દૂર સ્થાનાંતર પામતા હોય છે તો તેને ધન સંસ્પંદન અસર કહે છે। જેના લીધે અણુમાં કેટલાક સ્થાને વધુ ઇલેક્ટ્રોન ઘનતા પણ ઉત્પન્ન થતી જોવા મળે છે। તો આપણા માટે તો વ્યાખ્યા શું છે ધન સંસ્પંદન અસરની? ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ અથવા તો વિસ્થાપિત સમૂહથી દૂર સ્થાનાંતર પામતા હોય છે તો તેને ધન સંસ્પંદન અસર કહે છે, જેના લીધે અણુમાં વધુ ઇલેક્ટ્રોન ઘનતા ઉત્પન્ન થતી જોવા મળે છે। ઉદાહરણ છે એનિલિન, ઉદાહરણ કયું છે બેટા? એનિલિન। હવે આ એનિલિનના ઉદાહરણની ચર્ચા કરીએ છીએ તો ધ્યાનથી જોજો। આ બેન્ઝીન રિંગ છે, બેન્ઝીન રિંગ ઉપર મેં વિસ્થાપિત સમૂહ જોડી દીધો છે NH2। હવે આ નાઇટ્રોજનના પરમાણુ પર તમને બે ઇલેક્ટ્રોન દેખાય છે। નાઇટ્રોજનના પરમાણુ પર કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? બે ઇલેક્ટ્રોન, જેને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું। જેને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે જોડકું। હવે સિમ્પલ શબ્દોમાં અહીંયા ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી દૂર સ્થાનાંતર પામે છે, એટલે આ નાઇટ્રોજન ઉપર રહેલા આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ NH2 તમારો વિસ્થાપિત સમૂહ છે એનાથી દૂર જાય છે, એટલે કે આ નાઇટ્રોજન ઉપર રહેલા આ બે ઇલેક્ટ્રોન આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બનાવશે। એટલે જો મેં એરો બતાવ્યો છે અહીંયા આ રીતે, બરાબર, એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ બનાવે, તો
અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય જે શક્ય નથી. તો અહીંયા રહેલો આ પાઇ બંધ છે, આ પાઇ બંધના ઇલેક્ટ્રોન જે છે એક બંધની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાર આવશે ઓર્થો સ્થાન ઉપર. તો આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એનો ચાર્જ આવ્યો પ્લસ. આ બે ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બંધમાં લાગી જાય, તમે જોઈ શકો છો અહીંયા ડબલ બંધ છે. આ રીતે આ બંધ તૂટી ગયો એટલે એના બે ઇલેક્ટ્રોન બહાર આવ્યા એટલે માઇનસ ચાર્જ સાથે મેં બે ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે આ માઇનસ ચાર્જ સાથેના જે ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર થશે, કારણ કે આ ઇલેક્ટ્રોન જે હતા એનું સ્થાનાંતર થશે. હવે આ બે ઇલેક્ટ્રોન જે છે અહીંયા મેં એરો બતાવ્યો છે એ જગ્યાએ ડબલ બંધ બનાવશે. તો અહીંયાથી આ ડબલ બંધ છે આ ડબલ બંધ તૂટી જાય અને બે ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવશે પેરા સ્થાન ઉપર. આ પેરા સ્થાન કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? તો આ બે ઇલેક્ટ્રોન જે છે આ બે ઇલેક્ટ્રોન અહીંયા બંધ બની ગયો એટલે ડબલ બંધ બની ગયો. અહીંયા અહીંયાથી ડબલ બંધ તૂટ્યો, બે ઇલેક્ટ્રોન બહાર આવ્યા માઇનસ ચાર્જ સાથે. આ રીતે ફરીથી એઝ ઇટ ઇઝ એજ વસ્તુ. હવે બાદ આ બે જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા ડબલ બંધ બનાવશે અને આ ડબલ બંધ તૂટી જશે અને એના બે ઇલેક્ટ્રોન બહાર આવશે ઓર્થો સ્થાન ઉપર. આ પણ ઓર્થો સ્થાન કહેવાય. તો જોશો તો અહીંયા તમે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે અહીંયા ડબલ બંધ બની ગયો. અહીંયાથી જે બંધ હતો એ બંધ તૂટી ગયો, એના બે ઇલેક્ટ્રોન બહાર આવ્યા માઇનસ ચાર્જ સાથે. હવે આ બે ઇલેક્ટ્રોન જે છે આ સ્થાન ઉપર ડબલ બંધ બનાવશે. આ સ્થાન ઉપર શું બનાવશે? ડબલ બંધ. અને અહીંયા રહેલો જે ડબલ બંધ છે એ ડબલ બંધ તૂટી જાય અને એના બે ઇલેક્ટ્રોન પાછા નાઇટ્રોજન પરમાણુ પર જોડાશે. ધ્યાનથી જુઓ, આ પાઇ બંધ તૂટી ગયો, બે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવતા રહ્યા આ રીતે, અને આ બે ઇલેક્ટ્રોન અહીંયા બનાયા ડબલ બંધ. તો અહીંયા ડબલ બંધ બની ગયા. હવે તમે ધ્યાનથી જોશો બેટા તો એક નંબર બંધારણ અને પાંચ નંબરના બંધારણમાં જુઓ શું ડિફરન્સ દેખાય છે. તો એક નંબરના બંધારણમાં જે જગ્યાએ ડબલ બંધ હતા એના કરતા અલગ જગ્યાએ તમને પાંચ નંબરના બંધારણમાં ડબલ બંધ દેખાય છે, એટલે કે ડબલ બંધના સ્થાનમાં ફેરફાર થયો. તો મેં તમને સંસ્પંદન અસરની વ્યાખ્યા સિમ્પલ શબ્દોમાં શું કીધી હતી કે પાઇ બંધ જે છે એ પાઇ બંધના સ્થાનમાં ફેરફાર થવાની ક્રિયા, જેને શું કહીશું? સંસ્પંદન અસર કહીશું. પણ એની પ્રોપર વ્યાખ્યા આ છે કે બે પાઇ બંધની પારસ્પરિક ક્રિયા અથવા પાઇ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને લીધે અણુમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, જેને શું કહેવાય? સંસ્પંદન અસર કહેવાય. તો આ થઈ સંસ્પંદન અસર. હવે સંસ્પંદન અસર જે છે, ધન સંસ્પંદન અસર, આ ધન સંસ્પંદન અસરના બીજા ઉદાહરણ કયા છે જે એમસીક્યુમાં પૂછાય? તો આ બેન્ઝીન રિંગ ઉપર NH2 ની જગ્યાએ, આ બેન્ઝીન રિંગ ઉપર NH2 ની જગ્યાએ હેલોજન OH એટલે કે આલ્કોહોલ કહેવાય, OR એટલે ઇથર સમૂહ છે, OCOR એટલે એસ્ટર સમૂહ છે, NH2 છે જે તમે અહીંયા એનિલિંગ નો અભ્યાસ કર્યો છે, NHR છે આ 2 ડિગ્રી એમાઇન છે, NR2 છે આ 3 ડિગ્રી એમાઇન છે, NHCOR આ એમાઇડ સમૂહ છે. તો આ NH2 ની જગ્યાએ આટલામાંથી કોઈ પણ સમૂહ જોડાયેલો હોય તો એ ધન સંસ્પંદન અસર દર્શાવે છે. કઈ અસર દર્શાવે છે? ધન સંસ્પંદન અસર દર્શાવે છે. ત્યારબાદ ઋણ સંસ્પંદન અસરની વાત આવે તો ઓબ્વિયસલી ધન કરતા ઓપોઝિટ સંસ્પંદન અસર હોય. વ્યાખ્યાની વાત કરીએ તો કે આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલી જે છે આ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફ સ્થાનાંતર પામે એટલે કે નજીક આવે છે. ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુ કે વિસ્થાપિત સમૂહની નજીક આવશે તો તેને શું કહેવાય? ઋણ સંસ્પંદન અસર કહે છે. તેને શું કહે છે? ઋણ સંસ્પંદન અસર કહે છે. જુઓ આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ અથવા તો વિસ્થાપિત સમૂહ જે છે
એની તરફ સ્થાનાંતર પામે છે, એટલે કે નજીક સ્થાનાંતર પામે છે, તો તેને ઋણ સંસ્પંદન અસર કરે છે. જેનું ઉદાહરણ છે નાઇટ્રોબેન્ઝીન. તો અહીંયા મેં નાઇટ્રોબેન્ઝીનનું બંધારણ દોર્યું છે. હવે ધ્યાન રાખજો, આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ઓક્સિજન સાથે ડબલ બંધ છે, અને અહીંયા ઓક્સિજન સાથેનો સવર્ગ સહસંયોજક બંધ છે. સવર્ગ સહસંયોજક બંધ હોય એટલે આ રીતે તીર વડે દર્શાવવામાં આવે છે. હવે હું શું કરું છું, તો અહીંયા આ જે પાઈ બંધ છે, આ પાઈ બંધ જે છે એનું સ્થાનાંતર કરું છું કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ બનાવું છું. કાર્બન અહીંયા કાર્બન હોય બેટા, અહીંયા શું હોય કાર્બન, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બંધ બનાવો. અહીંથી આ બંધનું સ્થાનાંતર થયું તો અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો જુઓ અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થઈ ગયો, આ જે બંધ હતો સ્થાનાંતર થયો અહીંયા, તો અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બની ગયો ડબલ બંધ. હવે અહીંયા નાઇટ્રોજન ની સંયોજકતા જે છે ત્રણ હોય છે, તો નાઇટ્રોજન તો ઓલરેડી ત્રણ બંધ તો બનાવી દીધા છે. હવે જો આ રીતે ડબલ બંધ બને તો એની સંયોજકતા ચાર થાય, જે શક્ય નથી. તો શું કરવું પડે, આ નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે રહેલો જે આ પાઈ બંધ છે, આ પાઈ બંધ નું સ્થાનાંતર એટલે કે આ બંધ તૂટે અને બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે, તો ઓક્સિજન પરમાણુ, કારણ કે તમે ભણી ગયા છો વિષમ વિભાજન. વિષમ વિભાજન છે, બંધમાં તૂટેલા ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે, કે ઓક્સિજન પરમાણુ લઈ જશે, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ બંધના ઇલેક્ટ્રોન લઈ ગયો ઓક્સિજન પરમાણુ, તો જુઓ આ ઓક્સિજન પરમાણુ પર બે ઇલેક્ટ્રોન દર્શાવી દીધા, ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે માઇનસ ચાર્જ એનો હોય બરાબર. અહીંયાથી આ બંધનું સ્થાનાંતર થયું અહીંયા, તો અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થયો. હવે સિમ્પલ આ જે ઓર્થો પર પ્લસ ચાર્જ છે એને લઈ લો પેરા સ્થાન પર. કેમ લઈ ગયા, કારણ કે અહીંયા જે આ ડબલ બંધ છે, આ ડબલ બંધ નું સ્થાનાંતર કરવાનું છે અહીંયા, એટલે અહીંયા ડબલ બંધ બનશે. તો જુઓ ત્રીજા નંબરના બંધારણમાં અહીંયા શું બની ગયો, ડબલ બંધ, અહીંયા પ્લસ ચાર્જ આવી ગયો. ત્યારબાદ હવે આ પ્લસ ચાર્જ છે એને લઈ જાઓ ઓર્થો પર, તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર જે ડબલ બંધ છે, આ ડબલ બંધ અહીંયા આવશે, એનું સ્થાનાંતર થશે અહીંયા. તો ચોથા નંબરના બંધારણમાં જો અહીંયા આવી ગયો ડબલ બંધ અને ઓર્થો સ્થાન ઉપર થઈ ગયો પ્લસ ચાર્જ, શું થઈ ગયો, પ્લસ ચાર્જ. હવે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે ડબલ બંધ હતો, આ ડબલ બંધ નું સ્થાનાંતર એટલે કે પાઈ બંધ નું સ્થાનાંતર થયું અહીંયા, અને ઓક્સિજન પર રહેલા જે બે ઇલેક્ટ્રોન હતા એ બે ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર થાય છે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બનાવી દેશે. તો અહીંયા આ બે ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે બંધ બનાવશે, અને અહીંયા આ બંધ નું સ્થાનાંતર થશે અહીં જગ્યાએ. તો અહીંયા બની ગયો ડબલ બંધ, અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પણ બની ગયો ડબલ બંધ, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ રિલીઝ થઈ ગયા, દૂર થઈ ગયા. હવે તમે એક નંબરનું બંધારણ અને પાંચ નંબરનું બંધારણ ધ્યાનથી જોશો તો બંને બંધારણ સેમ જ છે, ખાલી માત્ર ને માત્ર બેન્ઝીનમાં રહેલા જે પાઈ બંધ હતા એના સ્થાનમાં ફેરફાર થયો છે. તો સંસ્પંદન અસર તમને ખ્યાલ આવી ગઈ. હવે ઋણ સંસ્પંદન અસરની વાત કરીએ બેટા, તો ઋણ સંસ્પંદન અસરની અંદર NO2 સિવાય બીજા કયા સમૂહ હોય શકે, જે MCQ માટે તમારે ધ્યાન રાખવાનું, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડિહાઇડ, કીટોન, સાયનાઇડ અને નાઇટ્રાઇડ. તો આટલા સમૂહ જે છે એ બેન્ઝીન રિંગ ઉપર જોડાયેલા હોય તો એ ઋણ સંસ્પંદન અસર દર્શાવે છે. હવે તમે ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર બને એમ એક શબ્દ લખેલો છે, સંયુગ્મિત પ્રણાલી. તો આ સંયુગ્મિત પ્રણાલી કહેવાય પડે, આ સંયુગ્મિત પ્રણાલી કહેવાય પડે. તો ધ્યાનથી સાંભળજો, જે સંયોજનમાં કાર્બન પરમાણુની સરળ શૃંખલામાં અથવા ચક્રીય પ્રણાલીમાં, ચક્રીય પ્રણાલીમાં એકાંતરે દ્વિબંધ આવેલો હોય, એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો તેને સંયુગ્મિત પ્રણાલી કહે છે. ફરીથી રિપીટ કરું છું,
જે સંયોજનમાં કાર્બનની સરળ શૃંખલામાં અથવા ચક્રીય પ્રણાલીમાં એકાંતરે દ્વિબંધ આવેલો હોય તો તેને સંયુગ્મિત પ્રણાલી કહે છે. જો બતાવો આ બેન્ઝીન રિંગ છે, અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ છે, તો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ છે નહીં. પછી આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ આવે, ત્યારબાદ આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ નથી, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ છે. તો તમે જોશો એકાંતરે દ્વિબંધ આવેલા છે, તો આવી રીતે એકાંતરે દ્વિબંધ આવેલા હોય તો એવી પ્રણાલીને શું કહેવાય? સંયુગ્મિત પ્રણાલી કહે છે. તો અહીંયા આપણો જે ટોપિક છે સંસ્પંદન અસર પૂરો થયો. ફરી એક વાર રિપીટ કરી દઉં છું, ધ્યાન આપી દેજો મિત્રો. સંસ્પંદન અસર કોને કહેવાય? તો કે બે પાઇબંધની પારસ્પરિક ક્રિયા અથવા પાઇબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના કારણે અણુમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, જેને સંસ્પંદન અસર કહે છે. સંસ્પંદન અસરને સિમ્પલ શબ્દોમાં કહો તો પાઇબંધના સ્થાનમાં ફેરફાર થવાની ક્રિયા. સંસ્પંદન અસરનું બીજું નામ છે મેસોમેરિક અસર, જેની સંજ્ઞા છે કેપિટલ આર અથવા કેપિટલ એમ અથવા તો સાંકેતિક રીતે આ રીતે દર્શાવાય છે. સંસ્પંદન અસરના બે પ્રકાર, ધન સંસ્પંદન અસર અને ઋણ સંસ્પંદન અસર. ધન સંસ્પંદન અસર કોને કહેવાય? તો કે આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી દૂર થાય તો તેને ધન સંસ્પંદન અસર કહેવાય છે. તેના ઉદાહરણ છે, ઉદાહરણ એક સમજાવ્યું છે એનિલિનનું. ઋણ સંસ્પંદન અસરની વાત કરીએ તો કે આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફ એટલે કે નજીક સ્થાનાંતર પામે તો તેને ઋણ સંસ્પંદન અસર કહે છે. એનું ઉદાહરણ સમજાવ્યું છે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રો સિવાય બીજા કયા સમૂહ હોઈ શકે છે એ પણ અહીંયા લખેલું છે. અને એક વ્યાખ્યા છે સંયુગ્મિત પ્રણાલી કોને કહેવાય? તો કે જે સંયોજનમાં કાર્બનની સરળ શૃંખલામાં અથવા તો ચક્રીય પ્રણાલીમાં એકાંતરે દ્વિબંધ આવેલા હોય તો તેને સંયુગ્મિત પ્રણાલી કહે છે. તો મિત્રો અહીંયા તમને સંસ્પંદન અસરમાં સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણો જે ટોપિક છે સંસ્પંદન અસર એ પૂર્ણ થયું.